નમસ્કાર મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 18 સુધી આપણે આગળના વિડિયોમાં જોઈએ. ઉદાહરણ નંબર 19 શું આપેલું છે કે જો આર એ થી ક્યુ પરનો સંબંધ હોય, આર સાથે ક્યુ થી ક્યુ પરનો સંબંધ આપેલો છે અને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે કે એ અને બી બે બિંદુઓ લો, એ અને બી બંને ક્યુમાંથી હશે અને બંનેની બાદબાકી ઝેડમાં હોય. કોઈ પણ બે બિંદુ લેવાની છે, કોઈ પણ બે સંખ્યા લેવાની ક્યુમાંથી અને એની બાદબાકી કરતો જ આપણને ઝેડમાં મળવી પડે, થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે આ ત્રણ વિધાનો સત્ય છે, એમ કે આવું થાય છે. શું એક તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ એ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, કે તમે એ લો એ શેમાંથી લેવાના ક્યુમાંથી, આપણે એ બી બંને ક્યુમાંથી લેવાના છે તો એ એ લો એ આરમાં હોવો જોઈએ. હવે આર તો શું છે, કે આ બંને બિંદુઓ લો એ ક્યુમાંથી હોવા જોઈએ, એટલે આ તો આપણે લઈ જ લેવાનું છે, એટલે એ તો થઈ ગયું આ બંને બંને ક્યુમાંથી. અહીંયા તો એ અને એ જ છે, એટલે એ ક્યુમાંથી લો એટલે બંને એ ક્યુમાંથી હશે. હવે શું હતું કે બંનેની બાદબાકી ઝેડમાં હોવી જોઈએ. આ બંનેની બાદબાકી ઝેડમાં મળે તો આ એ અને એ સેમાં આપણને મળે છે, આરમાં મળી જાય. તો સાબિત કરીએ, જોઈએ પહેલાનો આન્સર. એ માઇનસ એ કરો, એ માઇનસ એ કેટલા થશે, ઝીરો. એમાંથી એ બાદ કરો એટલે શું થઈ જશે, ઝીરો. હવે ઝીરો એ ઝેડમાં હોવાનું તો આ હોય જ, ઝીરો બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ કેવી છે, પૂર્ણાંક સંખ્યાઓ. ઝેડમાં પૂર્ણાંક સંખ્યાઓ આવે, ઝીરો એ ઝેડમાં આવશે, કારણ કે ઝેડમાં ઝીરો એક બે ત્રણ ચાર માઇનસ એક માઇનસ બે એવી બધી સંખ્યાઓ આવશે, એટલે કે આ ઝેડમાં મળી ગયું આપણને. હવે આ બંનેની બાદબાકી ઝેડમાં મળી અને આ એ સેમાં હતો, ક્યુમાં હતો, એ તો ક્યુમાં હતો જ, માટે આ થઈ ગયું આ સંબંધ. માટે ટપકા ત્રણ કરી લખવાનું, માટે એ એ સેમાં હશે, આરમાં હશે. આપણે આરની શરતનું પાલન થઈ ગયું, માટે એ અને એ બે બિંદુ સેમાં હશે, આરમાં હશે, બરાબર. ચલો એ બીજું જોઈએ. બીજાની અંદર આપણને શું કીધું છે કે એ બી બિલોંગ્સ ટુ આર. હવે અહીંયા તો એ બી બંને આરમાં આપી દીધા છે, એ બી આરમાં આપેલા છે, એનો અર્થ એ બી બંને ક્યુમાંથી હશે અને એ માઇનસ બી ઝેડમાં હશે. આરમાં આપેલું છે તો એ હોવાનું જ. તો લખવાનું અહીં એ બી બિલોંગ્સ ટુ આર છે, આવશે, માટે એ માઇનસ બી શેમાંથી હશે, ઝેડમાંથી હશે. એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. હવે એ માઇનસ બી તમે ઝેડમાંથી લીધો, બરાબર, એ અને એ માઇનસ બી કરો, બી માઇનસ એ કરો એ પણ ઝેડમાં જ મળે. એ મોટો હોય યા તો બી મોટો હોય, ગમે તે હોય, કાં તો ધન સંખ્યા મળશે અથવા ઋણ સંખ્યા મળશે અથવા ઝીરો મળશે, બંને સમાન હોય અને બી તો ઝીરો મળશે, અથવા ધન સંખ્યા મળે અથવા ઋણ, તો પણ એ ઝેડમાં તો હોવાનું. ઝેડમાં કેવી સંખ્યા હોય, ધન હોય અને ઋણ પણ હોય, એટલે કે તમે બી માઇનસ એ કરો, બી માઇનસ એ પણ ઝેડમાં હોવાનું જ, હા હોવાની જ સંખ્યા. તો બી માઇનસ એ આપણને ઝેડમાં મળે, બી માઇનસ એ ઝેડમાં મળે તો આનો અર્થ શું થાય, અહીંયા એ માઇનસ બી ઝેડમાં હતું તો, સોરી, એ બી આરમાં હતું તો એ માઇનસ બી ઝેડમાં મળ્યું. હવે અહીંયા બી માઇનસ એ ઝેડમાં છે, એનો અર્થ કે બી અને એ આરમાં હોય, માટે આના પરથી શું થશે, બી એ બિલોંગ્સ ટુ આર થશે, તો આ થાય જ. અને અહીંયા એ બી બંને તો શેમાંથી હશે, ક્યુમાંથી હશે જ, બરાબર, એ બી ક્યુમાંથી લેવાય. અને આકૃતિ જોઈએ એવી રીતે સાબિત કરવાનું છે કે જો અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર આપી દીધા છે, એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ હશે અને બી સી બિલોંગ્સ ટુ આર આપેલા છે, અને બી સી બિલોંગ્સ ટુ આર, એનો અર્થ કે બી માઇનસ સી શું હશે, બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ હશે, બરાબર. આ બંનેની બાદબાકી ઝેડમાં હશે અને આ બંનેની બાદબાકી ઝેડમાં હશે. આપણે સાબિત શું કરવાનું, એ સી બિલોંગ્સ ટુ આર. સાબિત શું કરવાનું, એ સી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ માઇનસ સી કરો ને એ ઝેડમાં આપવું જોઈએ. તો ચલો એ માઇનસ સી કરીએ. આપણે એ માઇનસ સી એટલે એ એમને એમ રહેવા દઈએ, એમાંથી બીને બાદ કરીએ અને પાછું બીને ઉમેરી દઈએ, અને આ માઇનસ સી એમને એમ રહેવા દઈએ. બીને માઇનસ કર્યો અને પ્લસ કર્યો, અહીંયા બી બી કેન્સલ થાય એટલે પાછું એ માઇનસ સી મળી જાય. હવે આને અલગ કૌંસમાં લખીએ અને આને પણ આવી રીતે કૌંસમાં લખાય તો આ લખી શકાય. હવે અહીંયા શું મળ્યું, એ માઇનસ બી. હવે એ માઇનસ બી તો આપણું ઝેડમાં હતું, પછી બી માઇનસ સી, તો બી માઇનસ સી પણ આપણું ઝેડમાં હતું, એ આપી દીધેલું છે આપણને. આ બાજુનો ભાગ છે એ આપી દીધેલો હશે, આટલો અને આટલો, આટલા સુધી આપ્યું છે. તો પછીનું આપણે સાબિત કરવાનું છે કે આવું આપેલું હોય તો આવું થાય એવું પૂછ્યું છે. આ તો આપણને ઝેડમાં બંને આપી દીધેલા છે, એટલે
a minus b પણ આપણને કોઈ z ની સંખ્યા મળે છે પૂર્ણાંક સંખ્યા મળે છે અને b minus c પણ કોઈ પૂર્ણાંક સંખ્યા છે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પાછો પૂર્ણાંક હોય તો આ હોય જ માટે આ બંનેનો સરવાળો પાછો શું હશે આ બંનેનો સરવાળો પાછો z માં હશે હવે આ બંનેનો સરવાળો પાછો z માં હશે એટલે કે a minus c આપણને z માં મળે a minus c belongs to z મળે એટલે શું થશે આ a minus c belongs to z છે तो AC belongs to R थाई, माटे AC belongs to R थसे, बराबर, चलो अब आगर जो ये आपने उदाहरण नंबर 20, उदाहरण नंबर 20 तो आपने पूछे, क्या आपने संबंध आपने सॉरी दे आपने दूर पूछे अब क्या रीति व्याख्या ही था तेरी ते था तेरी ते Z पर व्याख्या ही सूर्य विधेय हुए तो F of X हो दो, आपने F तो आपने पूछे पर क्यों आपने पूछे सूर्य विधेय અને z ઉપર વ્યાખ્યાયિત કર્યું છે હવે સુરેખ વિધેય એટલે સુરેખ વિધેય નું સમીકરણ શું થશે કોઈ પણ સુરેખ લાઈન હોય ને એ લખવાનું કારણ કે f a સુરેખ હોવાથી શું થશે f of x બરાબર આ સુરેખ વિધેય નું સમીકરણ થશે યાદ રાખજો mx + c તમારે આગળ આ સુરેખ કઈ થાય સાબિતી આવશે પરંતુ એ જી આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે હું સાબિત કરીશ અત્યારે યાદ રાખજો કે સુરેખ દેવો એટલે f of x બરાબર mx + c થશે બરાબર mx + c એટલે એવું રાખવાનું આપણે f of x શોધવાના છે f of x આપણને ક્યારે મળશે અહીંયા તો x છે એમ ના એમ જ રાખવાના છે પરંતુ m ની અને c ની કિંમત આપણને ખબર હોય તો આપણને આ વિધેય મળી જાય m અને c तो वे आपने यहाँ पे लिखे हैं ना वो कि आपने m और c सोधी चलो आपने अपने विधेय पर कि m और c सोधी यानी यहाँ पर r कीमत किस हुआ आपने x लिख गए तो आपने यह n सुमर से प्रतिनिम्न से लाइक x बराबर वन हो गया तो f of x आपने पाँच छोवन मर क्योंकि ये जब कीमत होनी थी लेकिन है ना आने m और c सोधी f of one बराबर अन्य अंदर इस वन मुकाबला x लिख गए वन मुकाबला f of one बराबर m वन એટલે 1 ઇન્ટુ m એટલે 1 થશે + c f of 1 બરાબર આપણને m + c મળે અને f of 1 એટલે કે આપણને ઇમેજ પણ એની પાસે શું મળશે એક મળશે એટલે એક અહીંયા f of 1 ની જગ્યાએ 1 મૂકવાના f of 1 = 1 m + c હવે અહીં આપણને m અને c બંને મળે એમાંથી a ની કિંમત શોધવાની છે તો ફરીથી આની અંદર પણ કિંમત મૂકશો તો આપણને આવું જ સમીકરણ મળશે f of 2 મૂકશો તો આપણને 3 મળશે અને અહીંયા પાછું f of 2 મૂકશો એટલે કે અહીંયા x = 2 મૂકો એટલે 2m + c બરાબર આપણને પાછું 3 મળશે એટલે બે સમીકરણ સોલ્વ કરવા જશો એ થોડું લાંબુ થઈ જશે અને કરતા આ ડાયરેક્ટ f of 0 બરાબર - 1 મૂકો કારણ કે અહીંયા જો x બરાબર તમે 0 મૂકશો અહીંયા f of 0 તો આ 0 થઈ જશે એટલે કે 0 * m એટલે m નો ગુણાકાર 0 જોડે 0 થઈ જશે એટલે એકલા c બનશે અને c ની કિંમત આ સમીકરણમાં મૂકશો એટલે તમને m મળી જશે ચલો પછી આપણે આની અંદર કિંમત મૂકીએ કે f of 0 બરાબર હવે અહીંયા f of 0 મૂક્યું અહીંયા જ મૂકશો તો પણ ચાલશે કે f of 0 બરાબર અહીંયા 0 * m એટલે 0 એટલે કે આ તો 0 થશે અને c m ના m f of 0 બરાબર આપણને શું આપેલું છે x ની કિંમત 0 મૂકે ત્યારે એની ઇમેજ -1 મળે f of 0 -1 = c c ની કિંમત કેટલી મળે તમને -1 હવે અહીંયા c ની કિંમત મૂકી દઈએ -1 તો આ બને એમ ના એમ એમ ના એમ અને સી ની કિંમત -1 -1 ને આ બાજુ લાવો તો +1 અને +1 એટલે કે 1 અને 1 2 એમ ની કિંમત શું મળી 2 અને સી ની કિંમત મળી -1 હવે એમ ની કિંમત અને સી ની કિંમત બંને પરની સમીકરણ એકમાં મૂકી દો આપણું જે સુરેખ વિધેયનું સમીકરણ હતું એની અંદર કિંમત મૂકીએ તો ઇક્વેશન 1 પરથી સમીકરણ 1 ઉપરથી શું થશે f of x બરાબર mx + c છે પણ f of x ની કિંમત શોધવાની એટલે f of x એમ ના એમ m બરાબર કેટલા છે કે 2x એમ ના એમ અને c ની કિંમત -1 કે આપણું સમીકરણ શું થશે 2x -1 આપણે શોધવાનું શું હતું f of x એ આપણું f of x વિધેય મળી ગયું આ આપણું શું મળ્યું વિધેય એટલે આપણને કેવું આપેલું છે 2x -1 બરાબર ચલો હવે જોઈએ ઉદાહરણ 20 પછી ઉદાહરણ નંબર 21 ઉદાહરણ 21 માં આપણને વિધેય આપી દીધું છે f of x આ રીતે વ્યાખ્યાયિત હોય તો વિધેયનો પ્રદેશ શોધો હવે વિધેય આપણને કેવું આપેલું છે સમય વિધેય છે ઉપર પણ બહુપદી વિધેય છે અને નીચે પણ બહુપદી વિધેય છે
આવીને શું કહેવાય આ કેટલા બે ઘાતની બહુપદી વિધેય છે અને આ પણ બે ઘાતનું બહુપદી વિધેય છે અને ઉપર બહુપદી વિધેય અને નીચે પણ બહુપદી વિધેય p / q² એટલે કે સમય વિધેય આપ્યું છે હવે સમય વિધેયનો પ્રદેશ શું હશે અને વિસ્તાર શું હશે પ્રદેશ આપણો શું છે નીચે ખાલી 0 હોવો જોઈએ નહીં નહીં આખો આર હશે પરંતુ નીચે 0 હોવો જોઈએ નહીં જો નીચે 0 થઈ જાય તો શું થઈ જાય નીચે 0 હોય તો આ અવ્યાખ્યાયિત પદ થઈ જાય તો વિધેય કેવું થઈ જાય અવ્યાખ્યાયિત વ્યાખ્યાયિત જ ના થાય ઇન્ફિનિટી કે નીચે આપણને x ની કિંમત એવી હોવી જોઈએ 0 થાય નહીં હવે નીચેનું પદ ક્યારે 0 ના થાય આ સમીકરણને ઉકેલીએ નીચે આપણું છે ને સમીકરણને ઉકેલવાનું એના જે ઉકેલ મળે એ ઉકેલ નહીં લેવાના ઉકેલ સિવાયનો આખો આર કારણ કે જે ઉકેલ મળશે એ તમે આ સમીકરણમાં મૂકશો ને તો આ સમીકરણ 0 થઈ જશે અને નીચે 0 મળશે કારણ કે ઉકેલ સિવાયની કોઈ પણ કિંમતો મૂકશો તો એ 0 થશે નહીં માટે આખો આર આવશે પરંતુ નીચે 0 ના થાય એવી સંખ્યાઓ આવશે નહીં તો પહેલા તો આપણે આના પ્રદેશ શોધવા માટે ઉકેલ શોધવાનો x² - 5x + 4 0 અને ઉકેલ શું થશે આપણો x² 4 છે તો 4 એકા 4 અને 4 ને 1 5 મળી જશે આપણને કે -4x - x + 4 = 0 - + 4 એકા 4 અને 4 ને 1 5 અહીંયાથી હવે x કોમન નીકાળો તો x - 4 - 1 તો x - 4 = 0 તો આપણને x - 4 અને x - 1 = 0 x ની કિંમત શું મળી 4 અને x = 1 જો તમે અહીંયા x ની જગ્યાએ 1 મૂકશો તો પણ આ કિંમત 0 થઈ જશે અહીંયા 1 મૂકશો તો આ 1 અહીંયા 5 1 મૂકશો એટલે 5 અને આ 4 4 ને 5 મળી તો 5 - 5 0 થશે અને આ 4 મૂકશો તો પણ 0 થશે મૂકી દો એટલે કે આપણે તમે 1 અને 4 કિંમત લેશો ને તો આ નીચેનું પદ 0 મળશે બાકીની 1 અને 4 સિવાય કોઈ પણ સંખ્યા મૂકશો માઇનસ 1 મૂકશો કે માઇનસ 4 મૂકશો તો પણ 0 નહીં થાય એટલે કે પ્લસ સંખ્યા માઇનસ સંખ્યા પૂર્ણાંક અપૂર્ણાંક r ની કોઈ પણ કિંમત મૂકશો આ ખાલી આ 0 થશે નહીં ખાલી 0 ક્યારે થશે 1 અને 4 મૂકશો ત્યારે એટલે કે તમારો પ્રદેશ આખે આખો r આવશે પરંતુ કયો નહીં આવે ખાલી 1 અને 4 આવશે નહીં 1 અને 4 નહીં આવે એટલે કે એને r માંથી શું કરવાનું 1 અને 4 ને બાદ કરવાના એટલે કે આપણો પ્રદેશ શું થશે પ્રદેશ બરાબર આખો r પરંતુ 1 અને 4 નહીં આવે 1 અને 4 સિવાય અને કારણ શું 1 અને 4 ના આવે 1 અને 4 મૂકશો આની અંદર તો 0 થઈ જશે આ સમીકરણ 0 થશે તો એ અવ્યાખ્યાયિત થશે માટે એનો પ્રદેશ શું હોય આખો r હોય સમય વિધેયનો પ્રદેશ આખો r હોય પરંતુ ખાલી એક શરત હતી આ નોટ ઇક્વલ ટુ હોવું જોઈએ શરત લખવા લખી હોય તો અહીંયા ઊંધા ત્રણ ટપકા કરીને લખવાની x² - 5 + 4 is not equal to 0 થવું જોઈએ આવું થવું જોઈએ બરાબર થઈ ગયું માઇનસ કર્યું એટલે ચલો આપણે ઉદાહરણ 21 પછી છે ઉદાહરણ નંબર 22 ઉદાહરણ નંબર 22 માં f(x) આપણને વિધેય આપેલું છે એનાથી વ્યાખ્યા વિધેયનો આલેખ દોરો આપણે આલેખ દોરવાનો છે પરંતુ આલેખ દોરવા માટે બિંદુઓ હોવા જરૂરી છે તો f(x) ની અંદર કિંમતો મૂકી અને બિંદુઓ જોઈએ હવે 1 માઇનસ x ક્યારે મળશે f(x) x ની કિંમત 0 કરતા નાની હશે 0 કરતા નાની એટલે કે ઋણ ચલો આપણે x ની કિંમત માઇનસ 1 લઈએ તો f ઓફ માઇનસ 1 આપણને શું મળશે શું દીધી છે આપણને માઇનસ લઈએ એટલે 0 કરતા નાના x હોય ત્યારે કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે 1 માઇનસ x ની રીતે કે 1 માઇનસ હવે x એટલે આપણે શું લીધા પાછા માઇનસ 1 1 માઇનસ x આમાં ડાયરેક્ટ કિંમત મૂકું છું 1 માઇનસ x મળશે અને x આપણે શું લીધા માઇનસ 1 એટલે કે 1 માઇનસ માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 2 મળ્યા હવે માઇનસ પછી 2 લઈએ એની કિંમત 2 3 કિંમત માઇનસ માં લઈએ અને 2 4 પછી 1 લઈએ છીએ તો હવે વળી પાછી આ થશે તો શું થશે 1 માઇનસ માઇનસ 2 એટલે ફરી માઇનસ માઇનસ પ્લસ એટલે 3 f ઓફ માઇનસ 3 લઈ લો તો શું થશે 1 માઇનસ માઇનસ 3 તો 4 થશે 4 થઈ જશે f ઓફ માઇનસ 4 લો તો માઇનસ અને માઇનસ 4 એટલે કે 5 થશે હવે 0 લો ત્યારે તો 1 મળે છે 0 લો ત્યારે કેટલી મળશે 1 એટલે કે f ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે ઇમેજ એની 1 મળે છે x 0 હોય x ની કિંમત 0 ત્યારે એની ઇમેજ મળશે 1 હવે f ઓફ 1 લઈ લઈએ આપણે ધન સંખ્યા લઈએ ધન સંખ્યા લઈએ x 0 કરતાં મોટા એટલે કે ધન હોય ત્યારે આપણને x + 1 મળે છે એટલે કે 1 લઈશું ત્યારે શું થશે 1 + 1
આવવાનો અને x નો વર્ગ એટલે કે 2 મળશે f ઓફ 2 લેશો તો શું મળશે 1 પ્લસ 2 એટલે 3 મળશે f ઓફ 3 લઈ લીધું તો 1 પ્લસ 3 કારણ કે 1 પ્લસ x આવે છે 1 પ્લસ x તો કે x પ્લસ 1 તો 4 થશે f ઓફ 4 શું મળશે તમને 1 પ્લસ 4 તો 5 મળશે એટલે આપણને કેવી સંખ્યા મળી આપણે ભલે પ્રદેશના ઘટકો માઈનસ લીધા પરંતુ એના પ્રતિબિંબ મળ્યો વિસ્તારના ઘટકો એ કેવા મળે છે પોઝિટિવ જ મળે છે એટલે આપણો આલેખ કેવો હશે ઉપરના ભાગમાં હશે તો આપણને ખ્યાલ આવ્યો પહેલા ચરણમાં હશે કા તો બીજા ચરણમાં હશે ત્રીજા અને ચોથા ચરણમાં હશે નહીં તો જોઈએ પહેલા તો આલેખ ઉપર દર્શાવી દઈએ બિંદુઓ 0 1 આ બાજુ ધન સંખ્યાઓ આવશે આ બાજુ આવશે બધી ઋણ સંખ્યાઓ પછી આ બાજુ ફરી પાછી ઋણ સંખ્યાઓ આવશે અને ઉપર આવશે ધન હવે જો બંને બંને ધન સંખ્યાઓ કયા ચરણમાં આવશે આ ચરણમાં આવશે માટે એનો આલેખ હંમેશા ઉપર આવશે અહીંયા પણ ધન સંખ્યાઓ છે x ની અને y ની અહીંયા x ની ઋણ છે પરંતુ y ની ધન છે અહીંયા પણ y ની ધન છે આપણે y ની ધન હોય તો હંમેશા ઉપર જ x મળે સોરી ઉપર જ આલેખ મળે ચલ જોઈ જોઈ એટલે વધારે ખ્યાલ આવે f ઓફ 0 લો ત્યારે શું મળે છે 1 એટલે કે x ની કિંમત 0 લો આ કિંમત હંમેશા x ની લેવાની અને આ y ની જોવાની f ઓફ 0 લો એટલે કે x ની કિંમત 0 લો ત્યારે y શું મળે છે 1 એટલે કે આ 1 મળે એ બિંદુ અહીંયા મળે હવે f ઓફ 1 લઈએ એટલે કે f ઓફ 1 લઈ લીધું આપણે આ f ઓફ x ની 1 લીધી ત્યારે y શું મળે 2 મળે એટલે કે 1 લઈએ ત્યારે આપણને 2 મળે છે એટલે કે અહીંયા બિંદુ મળ્યો આપણને આ 1 અને આ 2 પછી 2 લઈએ ત્યારે 3 મળે છે આ 2 લીધા ત્યારે અહીંયા 3 મળ્યું 3 લીધું ત્યારે 4 મળ્યું 3 લીધું ત્યારે 4 મળ્યું અને 4 લીધું ત્યારે અહીંયા આપણો બીજો પોઈન્ટ હશે 5 એટલે કે તો 5 મળ્યું હવે આપણે માઇનસ લઈએ માઇનસ 1 લઈએ ત્યારે કેટલા મળે 2 આ માઇનસ 1 લીધા ત્યારે મળ્યા પ્લસ 2 જ મળ્યા એટલે કે આપણું બિંદુ અહીંયા જ આવ્યું માઇનસ 1 લીધા પરંતુ y તો આપણો ધન જ મળશે માઇનસ 2 લીધા ત્યારે 3 મળ્યા એટલે આ પણ અહીંયા ઉપર જ આપણને મળશે અહીંયા મળશે માઇનસ 3 લો તો પણ 4 મળે છે અહીંયા 4 મળે છે અને માઇનસ 4 લો એટલે આપણને 5 મળે છે આપણો આલેખ કેવો મળશે આપણને વી આકારમાં મળશે આ બાજુ આમ વધતો જશે અને આ બાજુ પણ આમ અનંત વધતો જશે અહીંયા આપણે 4-5 સંખ્યાઓ લીધી છે તમે આખી આખી અનંત સંખ્યાઓ લો આખી આખી અનંત સંખ્યાઓ આવી સંખ્યાઓ વધ્યા હશે આપણે અનંત સુધી મળશે પરંતુ એનો આલેખ કેવો થશે આવો થશે વી આકારનો બરાબર આ આપણા હતા ઉદાહરણ અહીંયા આપણા ચેપ્ટર 2 ના ઉદાહરણો બધા જ પૂરા થાય છે અને હવે છે સ્વાધ્યાય 2 પરંતુ સ્વાધ્યાય 2 ચાલુ કરીએ એના પહેલા આપણે ઉદાહરણ નંબર 5 જોઈ લઈએ આ ઉદાહરણ મેં ગણાવ્યું હતું પરંતુ વિડીયોમાં નેટવર્ક પ્રોબ્લેમના કારણે મ્યુટ ચોટતો હતો થોડો એના કારણે સરખું ઉદાહરણ 5 નહોતું આવ્યું બરાબર તો જોઈ લઈએ શું છે કે જો r વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો r ક્રોસ r અને r ક્રોસ r ક્રોસ r શું દર્શાવે છે r વાસ્તવિક સંખ્યાઓનો ગણ કીધો છે તો બે વખત આ કીધા r ક્રોસ r બે વખત આનો એનો અર્થ શું થાય સમતલ એક હોય આપણે એક બિંદુ આવેલું ત્યારે આપણે રેખા કહીએ છીએ બે જ્યારે બિંદુઓનો ગુણાકાર હોય ને ત્યારે શું થશે સમતલ આ પાટી તો આપણું સમતલ થશે આ x અક્ષ અને આ એની y અક્ષ એટલે x ક્રોસ y તમે કરો એટલે શું થશે સમતલ એટલે જ્યારે ત્રણ બિંદુઓ ગીધા હોય ને ત્યારે શું થાય અવકાશ અવકાશ એટલે આપણો રૂમ છે એને અવકાશ કહીએ કે આપણે પેલો ખૂણો છે એની અંદરથી કોઈ પણ રૂમનો ખૂણો લઈ લો એક બાજુ આમ હશે એક આમ હશે અને એક આમ હશે એટલે કે x y અને z x ક્રોસ y ક્રોસ z છે અહીંયા તો r જ લેવાનું કીધું છે r ક્રોસ r અને r ક્રોસ r ક્રોસ r એટલે તમે જ્યારે આ આર ક્રોસ આર દર્શાવો એની અંદર કેટલા બિંદુઓ હશે એક્સ વાય બે બિંદુઓ હશે અને એક્સ અને વાય બંને શેમાંથી હશે આરમાંથી હશે એક્સ અને વાય બંને બંને આરમાંથી હશે આ શું દર્શાવશે આપણું બે પરિમાણ થયા અહીંયા આર અને આર બે થયા એક્સ અને વાય આપણે બે લીધા એટલે કે બે પરિમાણ એટલે કે દ્વિપરિમાણમાં દ્વિપરિમાણ પણ દ્વિપરિમાણમાં શું આવશે સમતલ આવશે દ્વિપરિમાણમાં આવશે અવકાશ એટલે દ્વિપરિમાણમાં દ્વિપરિમાણના યામ સમતલના પ્રત્યેક બિંદુનું નિરૂપણ દર્શાવે દ્વિપરિમાણીય યામ સમતલના દ્વિપરિમાણીય યામ સમતલના સમતલના પ્રત્યેક બિંદુનું નિરૂપણ
प्रत्येक निरूपण दर्शावे निरूपण दर्शावे અને હવે આપણે આર ક્રોસ આર ક્રોસ આર લીધા છે એની અંદર લખી દો આર ક્રોસ આર ક્રોસ આર એટલે કે આની અંદર કેટલા બિંદુ હશે ત્રણ હશે x y અને z અને ત્રણે ત્રણ x y અને z સેમાંથી હશે આર માંથી હશે આપણે તો આર ક્રોસ શું દર્શાવે છે આર થશે હવે ત્રિપરિમાણમાં કેટલા પરિમાણ થયા ત્રણ આર ક્રોસ આર ક્રોસ આર છે એટલે કે ત્રિપરિમાણીય પરિમાણીય ત્રિપરિમાણમાં અવકાશ આવશે યાદ રાખજો ત્રિપરિમાણમાં સમતલ દ્વિપરિમાણીય આકૃતિ સેમ હોય અવકાશમાં દ્વિપરિમાણીય અવકાશના અવકાશના પ્રત્યેક બિંદુનું નિરૂપણ પ્રત્યેક બિંદુનું નિરૂપણ દર્શાવે છે નિરૂપણ દર્શાવે છે અને આપણે જે થ્રી ડી કહીએ ને એ આ ત્રિપરિમાણમાં આવશે અવકાશમાં આવશે આપણને હવે અહીંયા આકૃતિ દોરવાની કે હવામાં આ રૂમમાં આકૃતિ કે તો એ થ્રીડી થઈ જાય થ્રીડી થઈ જાય બરાબર એટલે કે આ બે દ્વિપરિમાણમાં તો આપણે સમતલ ઉપર દર્શાવી શકીએ ત્રિપરિમાણ દર્શાવી શકીએ નહીં સમતલમાં એ અવકાશમાં દર્શાવે બરાબર એટલે પ્રકરણ સ્વાધ્યાય જો પ્રશ્ન નંબર એક સંબંધ એક એ એફ ઓફ એક્સ આપણે એક સંબંધ એફ આપેલો છે એફ ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત છે એક્સ કે ક્યારે મળે જ્યારે એક્સની કિંમત જીરો અને ત્રણની વચ્ચે હોય જીરો અને ત્રણ અને એની વચ્ચે અને ત્રણથી દસ વચ્ચે હોય ત્યારે થ્રી એક્સ મળે આ રીતે વ્યાખ્યાયિત છે અને સંબંધ જી એ કઈ રીતે વ્યાખ્યાયિત છે એક્સ સ્ક્વેર મળે જ્યારે જીરોથી બે બદલો ત્યારે અને બેથી દસ બદલો ત્યારે થ્રી એક્સ મળે વ્યાખ્યાયિત છે તો સાબિત કરો કે એફ એ વિધેય છે અને જી એ વિધેય નથી આપણને એફ વિધેય છે એવું સાબિત કરવાનું છે અને જી વિધેય નથી હવે વિધેય ક્યારે હોય એક આપણને એક ઘટકો એને એક જ પ્રતિબિંબ મળે તો એ વિધેય થાય અને એકના એક ઘટકને બે પ્રતિબિંબ મળે તો વિધેય થાય નહીં તો અહીંયા જોઈએ અહીંયા આન્સર જોઈએ તો પહેલું આપણને શું આવેલું છે એક્સ સ્ક્વેર થશે એફ માટે હવે એક્સ સ્ક્વેર ક્યારે થશે જીરો અને ત્રણ વચ્ચે હોય ત્યારે હવે તમે જીરો કિંમત લેશો તો જીરોનો વર્ગ જીરો જીરોને એક જ પ્રતિબિંબ જીરો મળશે પછી એક લેશો તો એકનું પ્રતિબિંબ એક થશે બે લેશો તો બેનું પ્રતિબિંબ ચાર થયું તો બે અને ચાર જોડમાં મળશે પછી આવશે ત્રણ તો ત્રણનું પ્રતિબિંબ થશે નવ વર્ગ થશે એટલે કે ત્રણનું નવ એ ત્યાં સુધી તો બરાબર છે પરંતુ એ ફરી ત્રણ લેવા નાખીધા છે ત્રણ તમને બે વખત લેવા દીધા અહીંયા પણ ત્રણ અને અહીંયા પણ ત્રણ પરંતુ જો બંને ત્રણ માટે એકની એક કિંમત હોય તો શું થાય એક જ ઘટક મળે હવે અહીંયા તો તમે ત્રણ સુધી મળ્યું ત્યાં સુધી એક ઘટકને એક પ્રતિબિંબ મળે ફરી પાછું તમે એક ત્રણ લો તો શું થાય છે એક્સની કિંમત ત્રણ લો તો થ્રી એક્સ થાય છે ત્રણ કરી નવ જ્યારે તમે અહીંયા એક્સ સ્ક્વેર એક્સ બરાબર ત્રણ લો ત્યારે શું થશે ત્રણ અને એનો વર્ગ એટલે કે ત્રણ સોરી નવ એક્સ બરાબર ત્રણ છે એટલે કે અથવા તો તમે એક્સ ઇક્વલ ટુ થ્રી લીધા તો એક્સ સ્ક્વેર કરો તો કેટલા થાય નવ એટલે કે એક્સ ત્રણ ને એક્સ વર્ગ નવ એટલે અહીંયા કયો ઘટક મળ્યો ત્રણ અને નવ મળ્યો હવે ફરીથી તમે અહીંયા લો તો શું થાય છે થ્રી એક્સ થાય છે એટલે કે એક્સ બરાબર થ્રી લો તો શું થશે એક્સ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ કરી નવ તો અહીંયા પણ તમને શું મળ્યું એક્સ ત્રણ અને નવ પ્રતિબિંબ શું મળશે થ્રી એક્સ એટલે કે નવ એટલે પ્રતિબિંબ મળશે થ્રી એક્સ બરાબર આ પ્રતિબિંબ છે થ્રી એક્સ આ ત્રણ અને એક્સના ત્રણ એટલે કે નવ એ ત્રણ નવ અને ત્રણ નવ આ તો એકનો એક જ ઘટક થયો હોય ત્રણ ને નવ પ્રતિબિંબ મળે છે પછી તો તમે અહીંયા ચાર કિંમત લો તો પણ અલગ મળે ચાર ને ત્રણ મળી ગુણે ચાર કરી બાર પાંચ કરી પંદર છ સાત આઠ નવ અને દસ સુધી લો એમ અલગ અલગ સંખ્યાઓ લો તો એના પ્રતિબિંબ અલગ જ મળશે એટલે કે ઘટકો અલગ લેશો તો એના પ્રતિબિંબ પણ અલગ થશે ખાલી આપણે ચેક ક્યાં કરવાનું છે અહીંયા પણ ત્રણ લીધા છે અને અહીંયા પણ ત્રણ લીધા છે ત્યાં જ ખાલી ધ્યાન આપવાનું બાકીના ઘટકો માટે તો દરેક ઘટક એક જ પ્રતિબિંબ મળશે એકથી વધારે મળશે નહીં અને અહીંયા ત્રણ અને ત્રણ માટે પણ એક જ પ્રતિબિંબ મળ્યું માટે શું થઈ ગયું વિધેય થઈ ગયું કારણ કે અહીંયા તમે જીરોથી દસની ગમે તે કિંમત લો તો શું થાય છે જીરોથી દસ માટે દરેક ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે તો લખવાનું એફ એ વિધેય છે એફ એ વિધેય છે કેમ કે જીરોથી દસ માટે એફના દરેક ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે એક જ પ્રતિબિંબ મળે છે હવે જોઈએ જી માટે જી માટે તમને શું આપેલું છે
જીરો વેક્સ પ્રવર્તું થાય છે. અહીંયા જીરોનો વર્ગ તો જીરો, એકનો વર્ગ એક, બેનો બેનો વર્ગ ચાર થશે. પરંતુ અહીંયા ફરીથી બે લેવાના કીધા છે. હવે અહીંયા લઈ લો એક્સ બાર એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ લો તો શું થશે, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર. એટલે કે અહીંયા આપણને ઘટક શું મળ્યું, જીરો અને ફોર મળે. પરંતુ હવે તમે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ અહીંયા ફરીથી લેવાના કીધા છે ત્યારે આપણને શું મળે છે, થ્રી એક્સ મળે છે. થ્રી એક્સ એટલે ત્રણ અને એક્સ બે એટલે ત્રણ ટુ છ. અહીંયા શું મળ્યું, ફરી ટુ ફોર અહીંયા મળશે. એક્સ ટુ લીધા અહીંયા ટુ સિક્સ, ટુ સિક્સ મળે, ટુ અને સિક્સ. અહીંયા બેને પ્રતિબિંબ મળ્યું ચાર અને બેને પ્રતિબિંબ મળ્યું છ. બાકી તો તમે ત્રણ લેશો તો ચાર પાંચ છ એમ દસ સુધી બાકીના બધા માટે અલગ જ પ્રતિબિંબ મળશે. દરેક ઘટકને એક એક જ પ્રતિબિંબ મળશે. પરંતુ અહીંયા બેને પ્રતિબિંબ ચાર મળ્યું અને બેને છ મળ્યું. આપણે ધ્યાન ક્યાં રાખવાનું, બે અહીંયા આવે છે ને અહીંયા પણ આવે છે, ડબલ વખત આવે છે માટે પ્રથમ ઘટક ડબલ આવવો જોઈએ નહીં. પરંતુ એ આવે છે અને પ્રથમ ઘટક જો એક ડબલ આવતું હોય ને તો શું થવું જોઈએ, અલગ અલગ પ્રતિબિંબ મળવા જોઈએ. સોરી, એકના એક જ પ્રતિબિંબ મળવા જોઈએ. અહીંયા ત્રણ આવે અને અહીંયા પણ ત્રણ આવે છે. પરંતુ એ બંને બંને ત્રણને કેવા પ્રતિબિંબ મળે છે, બંને બંને ત્રણને જો અહીંયા આપણે ત્રણ લીધો અને અહીંયા પણ ત્રણ લીધો, બે વખત ત્રણ લીધો. પરંતુ એ ત્રણને શું થયું, નવ જ ઘટક મળ્યો, એકને એક ઘટક મળે. અહીંયા આપણે બે બે વખત આવી છે પરંતુ બંને બેને અલગ અલગ પ્રતિબિંબ મળે છે, બે અને ચાર. માટે અહીંયા શું થશે, માટે જી એ વિધેય નથી, જી એ વિધેય નથી. કારણ કે બેને બે પ્રતિબિંબ મળે છે, બે પ્રતિબિંબ મળે છે. અથવા તો એવું લખો તો પણ ચાલે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને માત્ર એક પ્રતિબિંબ મળતું નથી, પ્રદેશના પ્રત્યેક ઘટકને માત્ર એક પ્રતિબિંબ મળતું નથી, એવું લખો તો પણ ચાલે. હજુ એ પ્રશ્ન નંબર બે. પ્રશ્ન નંબર બેમાં આપણને આપે છે કે જો એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર, ઓ એક્સ બરાબર એક્સ નો વર્ગ થતો હોય તો આની કિંમત શોધો. અહીંયા જે એક્સ હોય એનો વિધેય આપણને શું મળે છે, એક્સ લઈ એનો વર્ગ થાય છે. એટલે કે અહીંયા એફ ઓફ વન પોઈન્ટ વન છે, એફ ઓફ એક્સ છે તો એક્સ સ્ક્વેર થતું, તો અહીંયા એફ ઓફ વન પોઈન્ટ વન છે તો વન પોઈન્ટ વનનો વર્ગ. એટલે કે અહીંયા આપણે મૂકીએ કે વન પોઈન્ટ વનનો વર્ગ અને અહીંયા એફ ઓફ વન છે તો વનનો વર્ગ અને નીચેનું તેમને વન પોઈન્ટ વન માઇનસ વન. હવે આપણું એક સૂત્ર છે, એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. આ થશે આની કિંમત એ લો અને આને બી લો. આ આપણું કિંમત સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે. તો આનું સૂત્ર શું છે, એ પ્લસ બી અને એ માઇનસ બી. આ બંને બંને સંખ્યાઓ એક વખત પ્લસમાં આવશે અને એક વખત માઇનસમાં આવશે, એ કૌંસ પડશે. તો અહીંયા પણ એ થશે, શું થશે, વન પોઈન્ટ વન, વન પોઈન્ટ વન પ્લસ વન અને બીજો કૌંસ થશે વન પોઈન્ટ વન માઇનસ વન અને નીચે વન પોઈન્ટ વન માઇનસ વન તો છે જ. તો અહીંયા વન પોઈન્ટ આ કૌંસ અને આ કૌંસ કેન્સલ. તો બાકી શું વધ્યું, વન પોઈન્ટ વન પ્લસ વન એટલે કે ટુ પોઈન્ટ વન. આ શું થયો આપણો જવાબ. અહીંયા તમે હવે આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, આની બાદબાકી કરો અને પછી સાચું વાપરો તો પણ ચાલે, ડેકોડિક જ જવાબ આવશે પણ એ પ્રક્રિયા લાંબી થઈ જશે. બરાબર. એના પછી પ્રશ્ન નંબર ત્રણ ચાર પાંચ છ અને સાત, ત્યાં સુધી આપણા જે પ્રકૃતિ સ્વાધ્યાયમાં હતું તો બીજા કોઈ સ્વાધ્યાયમાં આવી ગયેલા બધા એ જ દાખલા છે, ખાલી રકમ બદલાયેલી છે અને તમને આવડે એવા જ છે. માટે તમે જાતે ટ્રાય કરજો, હોમવર્કમાં આપું છું અને ના આવડે તો પૂછી લેજો. ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ. આઠમાં આપણને એફ વિધેય આપ્યું છે, સેનાથી સેનાથી કીધું છે, ઝેડથી ઝેડનું કીધું છે અને એફ ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાય છે, એક્સ પ્લસ બી દ્વારા વ્યાખ્યાયિત હોય તો એ અને બી શોધો. આ આપણું જેમ આપણે સુરેખ સમીકરણ લીધું હતું એમ એક્સ પ્લસ સી એ જ છે. અહીંયા એમની જગ્યાએ એ છે અને સીની જગ્યાએ બી છે અને આપણે એ અને બીની કિંમત શોધવાની છે. તો આપણે જે પહેલાં કર્યું હતું એમ અને સીની કિંમત શોધવા માટે એ જ પ્રક્રિયા કરવાની. આ વન અને વનની કિંમત મૂકો, એફ ઓફ વન કેટલા મળે વન, તો અહીંયા એફ ઓફ વન બરાબર એ એક્સની કિંમત વન મૂકી એટલે કે એ પ્લસ બી થયા. એફ ઓફ વન આપણો પડતો હતો વન એટલે એ પ્લસ બી. હવે પાછું આ મૂકશો તો મેં તમને કીધું હતું અહીંયા એ મૂકશો ને ત્રણ મૂકશો તો ફરી એ અને બીના સ્વરૂપમાં સમીકરણ મળશે, એનું કાગળ પાપશે બહુ લાંબુ મળશે. ડાયરેક્ટ આની અંદર કિંમત મૂકો, એફ ઓફ ઝીરો તમને શું મળશે, એફ ઓફ ઝીરો છે એ કૌંસમાં ઝીરો પ્લસ બી, એ ઝીરો કેટલા મળે છે માઇનસમાં, સોરી એફ ઝીરો, એફ ઓફ ઝીરો માઇનસમાં. આ તો ઝીરો થઈ ગયા અને એના પછી બી, એની કિંમત કેટલી આવી માઇનસમાં, એ આ સમીકરણમાં મૂકી દો. તો વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ માઇનસ વન,
એન કિંમત આવશે બે જે આપણે અહીંયા માની સી ની માં લીધી છે કિંમત આપણે એ અને બી ની મળી ગઈ અને અહીંયા તો આપણે એ અને બી શોધવાના હતા એ આપણા મળી ગઈ આ છે પછી ઉદાહરણ 9 અને 10 એ પણ આપણે એવા છે પણ જાતે ટ્રાય કરજો ના આવડે તો મને પૂછી લેજો પરંતુ એક વખત ટ્રાય કરજો ચલો હજુ એક પ્રશ્ન 11 એફ એ ઝેડ બાય ઝેડ નું જે ક્રોસ ઝેડ નું ઉત્પાદન છે તો એફ આપણને શું આપેલો છે પહેલો ઘટક શું થાય છે બંનેનો ગુણાકાર બે ઘટકોનો અને બીજો ઘટક આપણે બે ઘટકો લઈએ બે સંખ્યા હોયનો સરવાળો થાય છે એટલે એ અને બી પાછા આપણે ઝેડ માંથી લેવાના છે એનાથી વ્યાખ્યાયિત છે તો શું એફ એ ઝેડ થી જેવું વિધેય છે તમારા જવાબની અંદર તાજા કાશો હવે આપણને વિધેય છે એવું પૂછ્યું છે વિધેય છે એનો અર્થ કે એક ઘટકને એકના એક ઘટકને બે પ્રતિબિંબ મળવા જોઈએ જો મળી જાય તો વિધેય થાય નહીં અને આપણે જે ઘટકો લઈએ છીએ તેમાંથી લેવાના ઝેડમાંથી લેવાના તો ચલો જોઈએ ધારો કે આપણે એ બરાબર એક વખત વન લઈ લઈએ અને બી બરાબર ટુ લઈ લઈએ હવે એ બરાબર વન અને બી બરાબર ટુ લીધા તો આપણું આ વિધેય શું થશે આપણું વિધેય એફ ઓફ એ બી અને એ પ્લસ બી થાય છે એટલે કે અહીંયા એક અને બે લો એટલે બંનેનો ગુણાકાર કેટલો આવશે બે એકા બે અને એ પ્લસ બી એટલે બંનેનો સરવાળો ત્રણ બે અને ત્રણ કેમ આવી લીધું કે અહીંયા તમે બંનેનો સરવાળો કરો ને તો શું થાય છે ત્રણ અને બંનેનો ગુણાકાર થાય છે બે હવે તમે અહીંયા સંખ્યા માઇનસમાં લેશો ને જ્યારે ત્યારે એનો સરવાળો તો સમાન રહેશે પરંતુ ગુણાકાર પણ થઈ જશે અહીંયા જોઈએ ધારો કે એ બરાબર આપણે માઇનસ વન લો અને બી બરાબર માઇનસ બે લો તો વિધેય શું થશે એ બી અને એ પ્લસ બી એટલે કે બંનેનો ગુણાકાર હવે માઇનસ વન અને માઇનસ ટુ માઇનસ માઇનસ પ્લસ થશે માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ એટલે કે વન અને ટુ કેટલા થશે ત્રણ થઈ જશે સોરી ટુ વધશે પણ કેટલા વધશે માઇનસ ટુ આવશે સોરી તમારો જવાબ હશે ટુ ઓકે ટુ થશે કારણ કે જો માઇનસ ટુ અને માઇનસ વન બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને બેના બે એકા બે આ થઈ ગયું આ ગુણાકાર તો બે એકા બે આ પરંતુ આ માઇનસ બે અને આ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ ટુ બને પરંતુ એનો સરવાળો માઇનસ વન માઇનસ ટુ એટલે કે માઇનસ માઇનસ પ્લસ પણ કેટલો સરવાળો આવશે ત્રણ પરંતુ માઇનસ ત્રણ આવશે કેટલો આવશે માઇનસ ત્રણ હવે જુઓ પ્રથમ ઘટક એકનો એક રહ્યો અને એના પ્રતિબિંબ બદલાયા બે ને ત્રણ પ્રતિબિંબ મળ્યું અને બે ને માઇનસ ત્રણ પ્રતિબિંબ મળ્યું માટે શું થાય વિધેય થાય નહીં એટલે માટે એફ એ વિધેય નથી વિધેય નથી કેમ નથી કારણ કે આ ઉદાહરણ કારણ આપણે લખી દેવાનું કારણ કે આ બે છે એને બે પ્રતિબિંબો મળે છે ત્રણ અને માઇનસ ત્રણ એટલે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને એક જ પ્રતિબિંબ મળતું નથી એવું કારણ લખી દેજો અને હવે લાસ્ટ પ્રશ્ન નંબર 12 છે આપણા સ્વાધ્યાય બેનો પ્રશ્ન નંબર 12 એ આપણને કોણ આપ્યો છે એફ એ થી એન નું આપ્યું છે એ થી એન કે પ્રદેશ તો અહીંયા એ આપણને આપી દીધો વિસ્તાર આખો એન લેવાનું દીધો છે વ્યાખ્યાયિત કઈ રીતે થાય છે એફ ઓફ એન બરાબર એન નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે તો એફ નો વિસ્તાર મેળવો વિસ્તાર એનો કેટલો મળશે એ શોધવાનું છે ચલો એફ ઓફ એન બરાબર શું થાય છે એફ ઓફ એન એટલે કે આ એન તમે શેમાંથી લેશો આમાંથી લેશો આનો ઘટક લેશો એફ ઓફ એન બરાબર એન આપણને મળે પરંતુ આ એન લઈ આ ઘટક એફ ની અંદરનો ઘટક એક્સ લીધેલા આપણે એફ ઓફ એક્સ એ શું લે બધા પ્રદેશમાંથી એટલે કે એફ ઓફ નાઇન લઈ લઈએ પહેલો ઘટક લઈ લઈએ હવે શું કીધું છે કે કઈ રીતે થાય એન મળે ને એટલે કે આપણે એને નવ મળે ને એનો મહત્તમ અવિભાજ્ય અવયવ એટલે એના અવયવ પાડવા પડશે આ નવના અવયવ પાડી એન મળે અને નવ નવના અવયવ ત્રણ કરીને અને એનો અવિભાજ્ય અવયવ ઉપડે ને મહત્તમ આમાં તો બંને અવિભાજ્ય છે ને બંને સમાન એટલે કે આ ત્રણ લઈ લઈએ આની અંદરથી પછી દસ મૂકીએ તો એફ ઓફ દસનું શું થશે આના અવય અવયવ પાડો પાંચ ટુ દસ બંને અવિભાજ્ય છે એમાં મહત્તમ પાંચ પછી એફ ઓફ અગિયાર લઈ લઈએ તો અગિયારનો તો અગિયાર જ પડશે ને એમાં મહત્તમ આવશે અગિયાર પછી લઈ લઈએ એફ ઓફ બાર બારમાં ચાર તરી બાર હવે એવું આપણને થાય કે અહીંયા ચાર મહત્તમ છે પરંતુ ચાર એ શું છે અવિભાજ્ય નથી ચારના પાછા ભાગ પડશે બે દુ ચાર માટે ચાર વિભાજ્ય છે આપણને અવિભાજ્ય પૂછ્યું છે અને એફ ઓફ તેર લઈ લઈએ તો તેરના એ તેરિકા તેરાને અહીંયા મહત્તમ થશે તેર તો આપણને આનો ગણ છે આની અંદરથી મહત્તમ મહત્તમ જે અવિભાજ્ય અવયવ મળ્યા
એ આપણ શું થશે વિસ્તાર થશે વિસ્તારમાં પાછા કેટલા ઘટકો આવશે આપણા વિસ્તાર વિસ્તારમાં કેટલા ઘટકો આવશે આમાંથી આ 3 આથી આવશે 5 પછી 11 પાછો 3 અને પછી આવશે 13 ઠીક છે 3 બે વખત છે બે વખત નહીં લખો તો ચાલશે 3 5 11 અને 13 આ આપણો શું થઈ ગયો વિસ્તાર થઈ ગયો આપણે એની બધી સંખ્યાઓ લેવાની હતી પરંતુ આપણે ક્યાં સુધી લઈશું આ ઘટકોને જ્યાં સુધી પ્રતિનિધિ મળશે આ ઘટકો લઈશું અને એના પ્રતિનિધિ મળશે ત્યાં સુધી જ આપણને સંખ્યા મળશે આપણે લેવાની ક્યાંની બધી કિંમતો એનો અર્થ એવો થાય એટલે કે આપણો પ્રદેશના આટલા ઘટકો થયા એ ગણ અને આપણો એન હતો એટલે કે વિસ્તાર હતો એ શું થશે 3 5 11 અને 13 બરાબર ખ્યાલ આવી ગયો અને બાકી હોમવર્કના એક્ઝામ્પલ છે એ જાતે ટ્રાય કરજો અને ના આવડે તો પૂછજો આવડે એવા છે બરાબર ને અહીંયા આપણું સ્વાધ્યાય 2 પૂર્ણ થાય છે સોરી ચેપ્ટર 2 પૂર્ણ થાય છે.